હુંથી તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું રાજકોટમાં એક એવી જગ્યાએ આવી ગયો કે જ્યાં તમને મ્યુઝિકલ અને ઇન્ડસ્ટ્રીને લગતી તબલા, ઢોલક, ઢોલ, નગારા અને બીજી ઘણી બધી વસ્તુ છે. અમુક વસ્તુને તો મને નામે નથી આવડતા. એ બધી વસ્તુ અહીંયા મળે છે રાજકોટમાં. તમને એક્ઝેક્ટ લોકેશનની વાત કરું તો મીરા મ્યુઝિકલ કરીને શોપ છે રાજકોટમાં. તમે કોઠારિયા નાકા બાજુથી ગરુડની ગરબી બાજુ આવો એટલે વિરાણી વાડી, આ તમને જે સામે દેખાય વિરાણી વાડીની એક્ઝેક્ટ સામે, અને આ બાજુ જે ગરુડની ગરબીનો ચોક છે એ ચોકની પહેલાં મીરા મ્યુઝિકલ કરીને. બાકી એડ્રેસ અને અહીંનો કોન્ટેક્ટ નંબર એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે. તો આપણે અંદર જ જાઉં અને માહિતી લઈએ કે કેટલીક કેટલીક વસ્તુ મળે છે. એમાં છોકરાઓના નાના તબલા, ડાક, ડમરું, મંજીરા, કરતાલ, ઘણી બધી વસ્તુ જે આપણે અહીંના શેઠ છે એની પાસેથી માહિતી લેશું કે કેટલી કેટલી વસ્તુ મળે છે. અહીંના ઓનર છે ઋષભભાઈ. આપણે ઋષભભાઈ, આપણે અહીંયા કેટલી કેટલી વસ્તુ આપણે મ્યુઝિકલને લગતી આપણે અહીંથી વેચો? હાલમાં મારી દુકાનમાં તબલા છે, હાર્મોનિયમ છે, ઢોલ છે, ઢોલક છે, કરતાલ છે, પછી તબલામાં ઘણી બધી વેરાયટી છે, પછી ડમરું છે, ઢોલ છે, અને એ બધામાં પછી અલગ અલગ વેરાયટી આવતી હશે ને અલગ અલગ. ઓકે, તો આપણે સૌથી પહેલા તો તબલા જોઈએ. તબલામાં આપણી પાસે કેટલીક વેરાયટી છે અને શું શું મટીરિયલનું હોય છે એમાં? તબલામાં સામાન્ય રીતે જોઈએ તો આપણે આજે તબલું કહેવાય છે અને એને બાયું કહેવાય. આ તબલું ને આ બાયું અને ભોરણ કયો, તમે જે કંઈ કહેતા હોય બરોબર. હા, કેમ કે એક વસ્તુના ઘણા બધા નામ મુજબ અલગ અલગ કહેતા હોય બરોબર. પછી આજે તબલું છે, તબલામાં મટીરિયલ તો લાકડું જ કહેવાય બરોબર. લાકડામાં શું હોય કે સિસમ છે, બ્લેક સિસમ, લાલ સિસમ, અમુક નેપાળી સિસમ કહેતા હોય બરોબર, લીમડો છે, સવણ છે, અલગ અલગ લાકડાના પ્રકાર આવતી પ્રમાણે તબલું બનતું હોય બરોબર. એટલે આ તબલું રહ્યું, આની અંદરનું આ જે લાકડું છે એમાં અલગ અલગ લાકડું આવતું હોય બરોબર છે. અને આ ઉપર આ ચામડાનું આવે, હાઈપાડ આવે, પડી કહેવાય, પડી કહેવાય. ઓકે, એટલે આ રીતનું પ્લસ આ તમે આ ટાઈપનું રિપેરિંગ અહીંયા, એટલે કોઈ પણ પાસે તબલા હોય અને રિપેર કરવું હોય, તૂટી જાય, ભેજ લાગીએ, તૂટી જાય બરોબર, કંઈ પણ થાય, ડેમેજ થાય તો રિપેર પણ થઈ જાય. તો રિપેર એ લોકો ખાલી વેચે એવું નથી, તમારી પાસે કોઈ પણ મ્યુઝિકલ હોય, હાર્મોનિયમ છે તો એનું રિપેરિંગ, રિપેરિંગ પ્લસ સેલિંગ બે. ઓકે, હા, એમ એટલે બધી વસ્તુ ખાલી મળે છે એવું નથી, તમારી પાસે હે ને કંઈક ખોટકાઈ ગયો તો રિપેર એ લોકો કરી દે છે. પછી આમાં આપણે આ તબલું હવે એમાં પછી અવાજમાં બધામાં ફેરફાર આવતો હોય, એ સાઈઝ પ્રમાણે અલગ અલગ ફરતું રહેતું હોય અવાજ, જેમ સાઈઝ નાની થાય એમાં તીખો થાય બરોબર છે, જેમ મોટું હોય મીઠો થતો જાય બરોબર છે. પછી આ છે બાયું, પછી એમાંય કેટલી મટીરિયલ આવે બાયુંની અંદર? બાયુંમાં જોઈએ તો આ છે ત્રાંબાનું છે અત્યારે, આ ત્રાંબાનું છે બરોબર. પછી એવી જ રીતે આ ત્રાંબામાં એના પછી આવે આ જોઈએ તો કેટલી આવે કેમ કે અવાજ નહીં નીકળે બરોબર. પછી આમાં અવાજમાં કઈ ફેરફાર આવે એસએસ નું હોય કે લાકડા? અવાજમાં કઈ ફેરફાર નથી, અવાજમાં કઈ ફેરફાર નથી. એટલે એની ટકાઉ વધી જતું હોય છે અલગ અલગ. લોખંડ હોય તો શું હોય કે તમારે ટૂંકા સમયગાળાની અંદર કાટ લગાવી શકે તો વધારે રહે બરોબર, ભેજના હિસાબે બરોબર. જ્યારે એસએસમાં એસએસ લ્યો, પિત્તળ લ્યો, ત્રાંબુ લ્યો, એમાં એવું કોઈ જરૂરી કટાતું નથી. એમાં ભાવમાં કેટલો ડિફરન્સ આવે લાકડાનું હોય કે એસએસનું હોય ત્રાંબાનું? જે લાકડું હોય તમારે સામાન્ય તમારે પેર થાય 2800-3000 પેર થઈ જાય. આખી આ તબલું ને બાયું બે બે આવી જાય. ઓકે, અને ક્યાં સુધીની રેન્જ આવે? પછી તમે સ્ટીલમાં જાઓ તો સ્ટીલમાં તમારે 3500-4000 રૂપિયા થઈ જાય બરોબર. સ્ટીલમાં સ્ટીલમાં બરોબર, એમાં તબલું તો આ જ રહી તમારે બરોબર. પણ જે બાયું હોય એ સ્ટીલનું એ બધું કહે એમાં ફેરફાર થઈ જાય ભાવમાં બરોબર. પછી પિત્તળમાં તમે જાઓ તો પછી એમાં ભાવ વધી જાય બરોબર. પિત્તળમાં તમે જાઓ તો એમાં કેજી ઉપર ભાવ હોય, જેટલા કેજી પ્રમાણે ભાવ હોય બરોબર છે. એટલે એ તબલામાં અલગ અલગ રેન્જ આવે. પછી ઉપરના ચામડામાં કઈ વેરાયટી આવે કે એમાં એક જ નથી આવતી બરોબર? એમાં એક જ આવે. હા બરોબર, એટલે એમાં એક જ આવે. અને નીચેનું મટીરિયલ હોય એ ફેરફાર થતું હોય, પ્લસ કે એ ચામડું કોઈને તૂટી ગયું આ તે તો એવું રિપેરિંગ કામે જાય છે. પછી આ વટલું થકેલું રહ્યું એ કઈ નીકળી જાય કે એવું કઈ કહેવાય? સાઈ સાઈ કહેવાય. ઓકે, એ સાઈ એ તમે પછી અહીંયા હાથે જ લગાડતા હશો ને? હેન્ડમેડ જ, એમાં કોઈ મશીન નું કે
બીજું તબલા સિવાય બીજું આપણી પાસે ઢોલક ઓકે ઢોલક માં શું વેરાયટી આવે કે એમાં એક જ આવે લાકડા નું કે ઢોલક માં અત્યારે જે છે એ બે સાઈડ બોલ્ડ છે એમાં બોલ્ડ બોલ્ડ વાળું છે બોલ્ડ આવે ઓકે પછી આમાંથી જોઈએ થોડીક વેરાયટી ઊંચી વેરાયટી આવે એનાથી જેમાં બે ના પડ આવે બે સાઈડના ફેરફાર થઈ જાય બરોબર તો આમાં અને આમાં તમને ફેરફાર જોવા મળશે આ સાઈડના પડમાં ફેર છે આ ફેર બરોબર આમાં લોખંડની રિંગ છે આમાં નથી ઓકે આમાં સાદી રિંગ આવે સાદી રિંગ છે આમાં લોખંડની રિંગ આવે અંદર આમાં લોખંડની રિંગ બરાબર એટલે ટકાઉ આવડી જ રહે આ લોખંડની રિંગ છે આમાં ફરતે ઓલી જે હતી સાદી રિંગ હતી પછી આમાં તમે જુઓ અહીંયા આમાં સાદી રિંગ જ છે બરોબર આમાં ગજરાવાળી છે હા અને ગજરાવાળી એટલે બે ની ટકાઉમાં બે માં વધી જાય બરોબર આનો વિશે વધી જાય એના કરતા એનો વિશે વધી જાય હા એટલે ઢોલમાં ઘણી બધી વેરાયટી છે હજી તો એ તમને બધી વસ્તુની બધી વેરાયટી બતાવી પોસિબલ નથી બાકી વિડીયો બહુ મોટો થઈ ગયો છે બાકી છતાંય તમારે ઢોલક છે તબલા છે એમાં તમારે વધારે તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે અહીંયા આવી અને માહિતી લઈ શકો છો બાકી સેટનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તમારે વધારે કોઈ પણ માહિતી જોઈતી હોય કોઈ પણ મ્યુઝિકલ સામાનને લગતી તો એમને ફોન કરી અને માહિતી લઈ શકો છો પછી આ ઢોલક સિવાય સાહેબ બીજું આપણી પાસે આપણે ઢોલ આપણે જે લગ્ન પ્રસંગમાં જે આપણે ઢોલી જે ઢોલ વગાડતા હોય આ ઈ ઢોલ ઓલું હતું ઈ આ ઢોલક ઈ ઢોલક હતી ને આ ઢોલ ઓલું પિક્ચર આવ્યું હતું ઢોલ આ ઈ આ ઈ ઢોલ પછી આ સાહેબ ક્યાં મટીરિયલ સ્ટીલ એસએસ આવે એસએસ આવે પછી એમાં અમુક પતરું આવે ગેલ્વેનાઇટ આવે બરોબર છે પિત્તળ આવે બરોબર છે જેમ આપણે આમાં તાંબુ પિત્તળ આવતું હતું હા હા એ જ રીતે તાંબુ પિત્તળ એ જ રીતે આમાં આવે પતરું આવે ગેલ્વેનાઇટ આવે એમાં વેરાયટી આવે પછી આ જે આ બે સાઈડના પડ રહ્યા એમાં કઈ વેરાયટી આવે કે એમાં એક જ આવે આમાં કઈ વેરાયટી આવે બે બાજુમાં કે એમાં એક જ આવે અમુકને કરવું હોય તો આમાં પ્લાસ્ટિક આવે બરોબર આ બે સાઈડ તે પ્લાસ્ટિક છે હા અમુક ઘરાકને શું હોય કે બહુ જૂનવાણી હોય ને શોખીન એવા હોય હા તો એ સાઈડ એક સાઈડ પ્લાસ્ટિક રાખે બરોબર બીજી સાઈડ ચામડાનું પડ આવે બરોબર એટલે એ રીતે વેરિયેશન આવે બરોબર બોડી સ્ટ્રક્ચરમાં તમે જોઈએ તો આપણે એવી જગ્યાએ યુઝ કરવાનો હોય કોઈ મંડળને યુઝ કરવું હોય તો એમાં લોકોને વધારે કામ આવતું હોય છે બેયના પ્રાઇસ રેન્જમાં કેટલો ડિફરન્સ આવે એસએસ નો અને લાકડાનો તમે આ સ્ટીલમાં લેવા જાવ તો તમારે સ્ટાર્ટિંગ રેન્જ 900 રૂપિયાથી થાય બરોબર અને આ તમે લેવા જાવ તો 2803 જેથી ચાલુ થાય જેવો જેવો ઢોલ તમારે બરોબર છે એટલે એમાં રેન્જ આવે છે ઓલો જે છે આના કરતા વધારે સસ્તો પણ એ તો સ્વાભાવિક છે આ લાકડાનું આવડું મોટું ના કામ કરે આ નક્ષી વાળો સાદો ઈ સાદો છે ઓકે લાકડો નક્ષી વાળો આ નક્ષી વાળો હતો એટલે વધારે ફેન્સી કહી શકાય આપણે ઢોલ તો ખરી પણ વધારે ફેન્સી આ ઉપર જે પગડ્યો એ સાદો ફેન્સી ટૂંકમાં એમાં કોઈ જાતની ડિઝાઇન નથી આ તમને દેખાય છે એ ઢોલ જ છે પણ એમાં કોઈ જાતની ડિઝાઇન આના જેવી નથી ઓલું જે હતું એ આખું નક્ષી કામ કરેલું હતું એ હતો ઢોલ પછી એના સિવાય સાહેબ બીજું આપણી પાસે હાર્મોનિયમ છે હાર્મોનિયમ ઓકે ત્યાર પછી હાર્મોનિયમની વેરાયટી એ ઘણી બધી પડી છે એમની પાસે પેક કરેલા છે અત્યારે સેમ્પલ પૂરતું અમે એક ખોલ્યું છે તમને બતાવવા માટે બાકી જેને ખરેખર વગાડતા આવડતું હોય ઘણા મારા જેવા કંઈ ભાનનો પડતો એના માટે કંઈ કામ નથી પણ જે કલાકાર છે એના માટે હાર્મોનિયમ પછી આમાં સાહેબ કઈ વેરાયટી રેન્જ કઈ આવે કે સ્ટાર્ટિંગ રેન્જ તમે 7000 થી ચાલુ થાય આમાં 7000 થી રેન્જ ચાલુ થાય છે ઓકે આમાં 7000 થી આવડું આજે આ પડ્યું આનો શું પ્રાઇસ છે 16000 ની આસપાસની કિંમત નું છે પછી આમાં આ લાકડાનું આવે કયું મટીરિયલ આવે આ વુડન આવે સાગ આ સાગ નું કહેવાય સાગ લાકડું આવડે ઓકે પછી આમાં કઈ ગેરંટી વોરંટી કઈ આવે કે સુરમાં તમારે વોરંટી આવે સુરમાં વોરંટી આવે બરોબર ઓકે બાકી બીજી કઈ ભાંગતૂટની ને એ તો ડેમેજ ની બરોબર છે હા એ તો બધી કોક લઈને જતું હોય ને પડી જાય તો એમાં તો કઈ ગેરંટી વોરંટી હોય નહીં બાકી વગાડવામાં વાગવામાં કઈ તકલીફ થાય તો બરોબર એમાં કઈ વેરાયટી રેન્જ આવે કે આ ફિક્સ જ આવે આમાં આ છે ને એ ઊંચું મોડેલ છે બરોબર રેગ્યુલર કરતા રેગ્યુલર મોડેલ છે ને આ છે આ બધું
કે જે તમારે 7000 થી ચાલુ થાય. ઓકે 7000 થી ચાલુ. એમાં પછી વેરાઈટી આવે કે સિંગલ ધમણ ડબલ ધમણ. બરોબર છે. ઓકે એટલે એ બધા રેગ્યુલર છે. હા આજે રિયા એ 7000 થી એની પ્રાઇસ રેન્જ ચાલુ ચાલુ છે. તો એના સિવાય અહીંયા ગિટારની એ ઘણી બધી રેન્જ પડી છે. ઘણા બધા ગિટારના શોખીન હોય. અહીંયા 3-4 ઉપર સેમ્પલ એનો સાહેબ આમાં કેટલી કેટલી રેન્જ આવે એમાં શું શું વેરાયટી હોય. તમારે જો આ જે ગિટાર છે સ્ટાર્ટિંગ રેન્જ ના ગિટાર હોય બરોબર. જેને શીખાવ હોય ટેમ્પરરી પીરિયડ પૂરો જોતા હોય હા બરોબર તો એ લોકો 3500 ગિટાર લઈ શકતા હોય. બરાબર બરોબર ખાલી શીખવા માટે કોઈ જોતા હોય. અને પછી જો ઊંચી રેન્જમાં જાતો હોય તો ઊંચી રેન્જમાં તમારે 4000-4500 રૂપિયાના ગિટાર આવે. બરોબર જેમાં બોડીમાં ફેરફાર થઈ જાય. બરોબર અને સૂરમાં એ ફેરફાર ટોન નીકળતો હોય ગિટારનો સ્ટ્રિંગ્સનો જે અવાજ નીકળતો હોય એ ફેરફાર પડી જાય. પછી આ તારમાં કંઈ એમાં ફેરફાર આવે કે એ બધા એક જ આવે એમાં તો ના તારમાં કોઈ એવો બહુ ડિફરન્સ હોતો નથી. બરોબર જે છે આની કિંમત છે ખોખાની ખોખાની જે બોડી સ્ટ્રક્ચર આવે એટલે કોઈને 2-5 દિવસ પૂરતો ઘણા ને એવું હોય થોડાક દિવસ શોખ રહીએ પછી ઉતરી જાય એટલે એવું કઈ હોય તો આવું કઈ લઈ શોખ પૂરો કરી શકો તમે સસ્તું ને સારું. પછી આમાં પ્રાઇસ રેન્જ આપણે આ 3000-3500 થી લઈ અને ક્યાં સુધી ની આવે પછી જેવી રીતે ગ્રાહક ની ચોઈસ. બરોબર છે. બાકી તો બ્રાન્ડ માં જવું હોય તો 1-2 લાખ-5 લાખ એ થઈ જાય. આપણે માતાજીના માંડવામાં કોઈ બધા જોયે જાય છે ડાક. તો આ જે રે ડાક બરોબર ને આ ખાલી ખોખું આ ખાલી બોડી બોડી આની ઉપર શું હોય અમુક ગ્રાહક હોય અમારી પાસે ખાલી એક આઠું લઈ જાય પછી એને જો ધાવડ દે હોય છે કોઈ એ લોકો આવડતું હોય એ લોકો લોહી મારું એ બધા આવડતું હોય એટલે હાથે બાંધી લે એ લોકો હાથે બાંધી લે બોડી સ્ટ્રક્ચર લઈ જાય બાકી ની રીતે ઘડી લે પછી એ લોકો. બરોબર છે. હવે ખાલી બોડી સ્ટ્રક્ચર આપણે આ જોતું હોય કોઈ રાવડ દેવ જોતા હોય આ વિડીયો તો કેટલાનું આપણે મળે તમારે 350 રૂપિયાનો કાઠો આવે. 350 રૂપિયાનો પછી આમાં કઈ વેરાયટી છે કે આમાં એક જ છે? સાઇઝમાં વેરાયટી આવે લાકડામાં વેરાયટી આવે બે જાતની વેરાયટી આવે. બરોબર. તો આ નાની મોટી સાઇઝ થતી હોય. આપણે ઘણા લગ્ન માં જોયા છે કે અમુક ઢોલી ફૂલ તાન માં ચડી જાય તો તોડીએ નાખે સાઈડ નું તો એ તમારે નવું જોતું હોય અહીંયા તો એની તમારી પાસે જેવડો ઢોલ હોય આખે આખો ઘોડો ભર્યો આખે આખો ઘોડો એનો જે એને સાઈડ ના પડિયા કહેવાય ને સાહેબ શું કહેવાય એને સાઈડ ના પડી. ઓકે એ અહીંયા મળી જાય તો કોઈને તૂટી ગયો તો એની સાહેબ પ્રાઇસ રેન્જ ક્યાંથી ક્યાં સુધીની ચાલુ થતી હોય છે? તમારે સામાન્ય 50 રૂપિયા 50 થી ચાલુ થાય. બરોબર 50 માં તમારે જો સાઈઝ નાની આવે. બરોબર નાની સાહેબ સાઈઝ પ્રમાણે નાના સાઈઝ પ્રમાણે ભાવ 50 થી લઈને 150-200 સુધીની મોટા મોટું 200-250 માં આવી જાય. આવી જાય. ઓકે મોટા મોટું 200-250 માં આપણે જે જોયા આજે ખાલી કાઠા હતા. હા આ તૈયાર થાય તો દાંડીએ ઢગલો ભર્યો છે. આપણે જોઈ તો બધા હોય કે આ લાકડા ની દાંડી છે પ્લાસ્ટિક ની દાંડી છે દાંડીએ બધી પ્રકારની મળે. આ સાહેબ શું પ્રાઇસ રેન્જ ક્યાંથી ક્યાં સુધીની હોય છે? આવી રીતના આખી 13 નો સેટ જ આવતો હોય છે. 4 નો સેટ બે જોતી ન મળે ને આમ આખો સેટ જ આવે. 4 ની જોડી જ આવે એટલે 2 હાથમાં 2 ચારની જોડી. પછી આની સાહેબ શું પ્રાઇસ રેન્જ છે? આ તમારે સામાન્ય તમે 150 રૂપિયાની 150 રૂપિયા ચાલુ છે. એમાં બોડી સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય. બરોબર. આ પ્લાસ્ટિકની છે પછી એમાં વર્જિન પ્લાસ્ટિક આવે. વર્જિન પ્લાસ્ટિક. બરોબર.
પછી એમાં લાકડા ની આવે. બરોબર, એટલે એમાં ઘણી બધી વેરાયટી આવે. પછી એના સિવાય ઓલું બધું હથેલી કહેવાય, હથેલી જેથી સિંગલ હાથમાં વગાડવામાં આવે. સિંગલ હાથ હાથેથી પકડીને વગાડી ઓલી હે તો આમ ભટકાડવાની. બરોબર, આ એક હાથે વગાડવું હોય ને આ બે હાથમાં આવી જાય, પહેરવું ન હોય. હા, બે હાથમાં પહેરીને આવવાના ભાગે ને આ હાથમાં ભટકાડીને આવે. હમણાં ગરબી આવે છે, નોરતા છે, એટલે આ બધા વસ્તુ તમને બતાવવાનું રીઝન એ છે કે ગરબીમાં છોકરીઓ ઘણી વાર વગાડતી હોય છે. ગરબીમાં આ ખંજરી છોકરીઓને ગરબી માટે અથવા તો ઘણી જગ્યાએ કોઈ કલાકાર વગાડતો હોય. આનો સાહેબ શું ભાવ છે? પચાસ રૂપિયાથી ખંજરી ચાલુ થાય છે. હા, એ પછી નાની મોટી એ તો ખંજરી હોય એ પ્રમાણે એમાં નાની મોટી સાઈઝ આવતી હોય. પછી વાંસળી, બાંસુરી કે ફ્લ્યુટ તમે જે કહો એમાં ઘણી બધી વેરાયટી આવતી છે ને. સાઈઝ પ્રમાણે સૂર પ્રમાણે એમાં બધી ઉપરના મટીરિયલ વુડન ક્વોલિટી આવે એના ભાવ ફેરફાર થતો હોય. એના આધારે ભાવ આપણે આ સાદી રેગ્યુલર આવે એનો શું ભાવ હોય છે? વાંસળી બાંસુરી આ એમનો પાછળનો વર્કશોપ એરિયા છે. એ લોકો અહીંયા જ કામ કરે છે અને અહીંયા જ એ લોકો બનાવે છે એની હાથે જ. પછી આ જે રીવા ડ્રમ પડ્યું છે આપણે લગ્નમાં જે કેસીઓ પાર્ટીવાળા જે વગાડતા હોય છે આવડું ડ્રમ, આવા ડ્રમે આપણે મળી જાય. મળી જાય, સાઇઝ પ્રમાણે અલગ અલગ છે, 23 ઇંચ 25 ઇંચ 27 ઇંચ. બરોબર છે, વેરિએશન આવે. બરોબર, અને આમાં તો એસએસ જ આવે ને? આમાં એસએસ જ આવે. આમાં એસએસ જ. અને આનું શું આની પ્રાઇસ રેન્જ ક્યાંથી ચાલુ થતી? એ તમારે પ્રાઇસ રેન્જ થાય 1200-1300 રૂપિયા ચાલુ થાય. 1200-1300 રૂપિયાથી ચાલુ થાય કેમ કે આપણે સાઇઝ એમ એવી સાઇઝ અને જેવું મોડલ. હા બરોબર, એ આ તો તમને એપ્રોક્સ અંદાજો આવે એટલા માટે પ્રાઇસ રેન્જ દેવાની વાત છે. પછી આવી રીતના આ ઓલા જે કોઈને ઉપરના તૂટી ગયા હોય, તબલાનું પડ છે ઉપર, આ તબલાનું પડ છે તો એ લોકો નવા ફિટ કરી દે. આ એના માટેનો છે, એના માટેનો ખજાનો પડ્યો છે. ત્યાર પછી આ એક છોકરાઓ માટેના આપણે ઢોલ કઈ નગારું કઈ જે કઈ તમને મજા આવે આ છોકરાઓ માટે જ છે સ્પેશિયલ. આની સાહેબ શું પ્રાઇસ રેન્જ છે? 100 રૂપિયાથી ચાલુ થાય. આ ઓલું આ નગારા ટાઈપનું છે. પછી આમાં ઓલા નાના ઢોલે છે, બેબી ઢોલ જેને કહેવાય, જે નાના હોય ઓલા આપણે હમણાં આગળ જે બધા મોટા મોટા ઢોલ હતા હવે બેબી ઢોલ જે છોકરાઓ માટેના છે. એ તો આગળ તમે આવશો રોડ ઉપરથી એટલે તમને બહાર જ દેખાઈ જાય ઉપર ટીંગાડેલા જ છે. આ જે બધા રહ્યા આ બધા બેબી ઢોલ આ ઉપરના ઢોલકી નાના છોકરાઓ માટે, નાના બાળકો માટેની ઢોલકી છે આ એક. એના સિવાય આ નાના ડમરા શ્રણ મહિનો છે તો અત્યારે મંદિરો બધા ધરાવતા હોય આ નાના ડમરા આવડા આપણે શંકર બાપા માટે. પછી આ ઉપર જે એસએસ ના રહ્યા બેબી ઢોલ આપણે છોકરાઓ માટે, આ બેબી ઢોલ નાના છોકરાઓ માટે એની પ્રાઇસ રેન્જ શું હોય છે? આવડું આ કેમ કે તમારે સમય 300 રૂપિયાથી ચાલુ છે. 300 રૂપિયાથી ચાલુ છે એટલે બારે જેટલી આ ટીંગલ છે આ બધી બાળકો માટેની વેરાયટી. પછી આ આ બધું જે રહ્યા આ ઘૂઘરા આ તમને દેખાતા હોય છે સ્કૂલમાં છે, બેન પાર્ટીમાં યુઝ થતા હોય. હા, ઘણી જગ્યાએ બેન્ડ બાજા પોલીસ બેન્ડમાં વધારે પડતા આપણે લોકો જે ઘૂઘરા વધારતા હોય એનો શું થાય? બેનો ઘૂઘરાનું શું ભાવ છે? તમારે 250-300 રૂપિયાની થોડી ચાલુ થાય. 250-300 રૂપિયા. હા, પછી ઓલી બાજુ નાના છોકરાઓનો હજી એક ઢોલ પડ્યો છે એ સાહેબ કેટલાનો હોય છે? તમારે 80 રૂપિયાનો આવે. 80 રૂપિયાનો સસ્તો ને સારો. એમાં દાંડી એ ન આવે? આવે દાંડી આવે એમાંય ભેગી દાંડી આવે. ઓલું આપણે જે હમણાં આગળ જોયું એમાંય ભેગી દાંડી હતી. એના સિવાય લોકો અહીંયા આરતીના મશીને રાખે છે ઓટોમેટિક મંદિર તમારે એને કોઈ પણ લગતી હોય. બાકી આરતીના મશીન માટેનો વિડીયો જે જસ્તનના વર્લ્ડ ફેમસ છે એ આપણી ચેનલ ઉપર છે જ, અને તમારે એના વિશે વધારે હજી માહિતી જોઈતી અહીંયા તો સેમ્પલ માટે એક બે પડ્યા છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી જ છે એ વિડીયોની. પછી એના સિવાય મંદિરા ઓલા દોરીવાળા આપણે વગાડતા હોય અહીં, અને એના સિવાય આ ઝાંઝ અને મંદિરા એ બે બધી અલગ વસ્તુ છે. આ જે દોરીવાળા છે આ મંદિરા છે હાથેથી આરતીમાં ને વગાડવો. હવેલી ધૂન મંડળમાં જોતા હોય ગરબીમાં, હા ગરબીમાં એમાં
ઈજાંદ અને ઓલા હતા એ મંદિરા. પછી આમાં ઘણાય ને ઓલા હાથા વાળા હોય છે, એ હાથા તમારે તમારી રીતે કરાવી લેવાના. સામે શું હોય કે અમારી પાસે બોર્ડ લઈ જતા હોય, બનાવડાવી દે. પછી આનો શું ભાવ હોય છે મંદિરાનો? 400 રૂપિયા. અને ઓલા 200 રૂપિયા. ત્યાં છે બરોબર છે. પછી આ અલગ મટીરિયલનું છે, ઓકે, પ્યોર કાંસાની, પ્યોર કાંસું આવે, ઓકે. આ જે રહ્યું પ્યોર કાંસાનું છે, આ તમને દેખાતું જાય છે, આખું અલગ જ મટીરિયલ છે. એટલે આ ઉચ્ચ ક્વોલિટીનું આપણે કહી તો, અને એનો અવાજ અલગ આવે. બધા સીધી વાત છે, તમે 200 વાળી વસ્તુ લ્યો તો એનો વસ્તુ અવાજ અલગ હોય, 1000 વાળી અલગ હોય. બાકી તો તમે અહીંયા આવીને હાથમાં લઈને જોવો તો તમને વધારે અંદાજો આવે. તો આજના વિડીયોમાં આટલું જ. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો, અને છતાંય આના લગતે હજી તમારે કોઈ પણ વસ્તુની ઇન્કવાયરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સેટનો નંબર આપેલો છે, તમે ફોન કરી અને વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો એની માહિતી લઈ શકો છો. આ દુકાન જે રહી એ 150 વર્ષ જૂની છે, એવું નથી કે આજકાલની ખુલેલી દુકાન છે, 150 વર્ષ જૂની આ દુકાન છે. તો આજના વિડીયોમાં આટલું જ. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો, ટ્રાફિકના નિયમોનું પાલન કરજો.